વાત શું છે? માં, અમે લગાડ્યું છે. સુમનલતા, ફરી તે આવું ક્યારે કર્યું તો તને ભોજન નહીં મળે. હા, સાચું કહું નંદરાણીજી, મારે ભોજન જોતું જ નથી. કાન્હાએ જે એના હાથેથી દહી ખવડાવ્યું છે, અમૃતથી પણ વધીને છે. અને કાન્હુ યદી આવી રીતે જ ખવડાવતો રહે તો હું દરરોજ આપનો દંડ સ્વીકારવા માટે તૈયાર છું. હે ને કાન્હા? નારાયણ નારાયણ. પ્રભુ, સુમતિ તો એક સાધારણ ગોપી છે. એનું આટલું મોટું ભાગ્ય કે સાક્ષાત શ્રી કૃષ્ણ એમને ભોજન કરાવે. દેવર્ષિ, આપને જે ગોપીઓ દેખાય છે ને, વાસ્તવમાં એ ગોપીઓ નથી, આ પૂર્વ જન્મના ઋષિ મુનિ છે. નારાયણ નારાયણ. દેવર્ષિ, ભગવાન શ્રી કૃષ્ણ સાથે રહેવાનો આનંદ પામવા માટે, એમની લીલાઓને પ્રત્યક્ષ જોવાનું સુખ પ્રાપ્ત કરવા માટે આ ઋષિમુનિઓએ ઘણા વર્ષો કઠોર તપ કરીને શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ બનીને રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું છે. અને હવે આ સર્વ ગોપીઓ બનીને કૃષ્ણ લીલાનો આનંદ માણે છે. નારાયણ નારાયણ. આ તો ભક્તિની ચરમ સીમા છે દેવર્ષિ. જ્યારે ભક્ત ભગવાનને એક રૂપ થવા ઈચ્છે છે, ત્યારે એને ભગવાન સિવાય કઈ જ દેખાતું નથી, અને એ કદાપી ભગવાનના સિવાય અન્ય કોઈ વિશે વિચારતા પણ નથી. નારાયણ નારાયણ. દેવર્ષિ, સત્યતપા નામના એક મુનિ હતા. એ સુકાયેલા પત્તા પર બેસીને શ્રી રાધાજીનો હાથ પકડીને નૃત્ય કરનારા કૃષ્ણનું ધ્યાન કરતા હતા. અત્યારે ગોપી બનીને કૃષ્ણ લીલાનો આનંદ માણે છે. નારાયણ નારાયણ. દેવર્ષિ જબાલી નામના બ્રહ્મ જ્ઞાની ઋષિ હતા. એ એકવાર વનમાં જતા હતા. એમણે એક તપસ્વીની યુવતીને તપસ્યા કરતા જોયા. વાસુદેવાય નમો ભગવતે. પ્રણામ તેજસ્વીની. આપની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરવા બદલ હું ક્ષમા પ્રાર્થી છું, પરંતુ હું એ જાણવા માટે ઉત્સુક છું કે આપ યુવાવસ્થામાં કેમ તપ કરો છો. મહર્ષિ જાબાલી, હું એ બ્રહ્મ વિજ્ઞા છું જેને મોટા મોટા યોગી સદા શોધતા હોય છે. યોગી મને શોધે છે અને હું શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણના ચરણ કમળોની પ્રાપ્તિ માટે હું એ પુરુષોત્તમનું ધ્યાન કરવા હેતુ તપસ્યા કરી રહી છું. હું બ્રહ્માનંદથી પરિપૂર્ણ છું.